વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોને નમસ્કાર વે ટુ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે મિત્રો જી શાળા એપ્લિકેશન વિશે આપ સૌને થોડું માર્ગદર્શન આપવા માટેનો આપણે પ્રયાસ કરીએ શાળા એપ્લિકેશન છે એ આપણે મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરવાની છે વિદ્યાર્થી અને શિક્ષક બંને માટે તો સૌ પ્રથમ આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થાય તો મોબાઈલની અંદર પ્લે સ્ટોર ઉપર આપણે ક્લિક કરીને પ્લે સ્ટોરમાં ઉપર સર્ચ જીસાલા એ હું લખશું જીસાલા સર્ચ કરતા સૌથી ઉપર જ વાદળી કલરમાં તમને દેખાય છે એ સિમ્બોલ એ આપણે જીસાલા એપ્લિકેશન છે અહીં મિત્રો જીસાલા એપ્લિકેશન મારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરેલી જ છે એટલા માટે ફરીથી ડાઉનલોડ કરવાની થતી નથી અને આ એપ્લિકેશન વિશે અહીં જાણવા માટે પણ એબાઉટ ધીસ એપ્લિકેશન વિશે સમજણ આપી છે કે એપ્લિકેશન કઈ રીતને કામ કરે છે અને જે શાળાનું પૂરું નામ પણ અહીં આપેલું છે ગુજરાત સ્ટુડન્ટ પોલિસ્ટિક લર્નિંગ એપ્લિકેશન અને એપ્લિકેશન અને કયા ધોરણ માટે ઉપયોગી છે તો ધોરણ એકથી દસના તમામ બાળકો અને શિક્ષકો માટે આપણે ઉપયોગી છે તો મિત્રો હવે આપણે એપ્લિકેશન ખોલશું એપ્લિકેશન છે એ આ રીતે ખોલાય છે જેમાં જીશાલા ઉપર લખેલો છે એનું પૂરું નામ લખેલ છે અહીંથી આપણે લેંગ્વેજ પણ ચેન્જ કરી શકીએ છીએ ઇંગ્લિશ અને ગુજરાતી પછી જી શાલામાં આપનું હાર્દિક સ્વાગત છે એની નીચે આઈડી મોબાઈલ નંબર દાખલ કરો છો અને પાસવર્ડ માંગે છે પરંતુ આપણે એ પહેલાં રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે અને રજીસ્ટ્રેશન કરવા માટે આપણે હજી એકાઉન્ટ નથી સાઇન અપ કરો ત્યાં સાઇન અપ કરો એના ઉપર આપણે ક્લિક કરતા એક નવું ટૂલ બોક્સ ખોલશે અને આ બોક્સની અંદર સાઇન અપ કરો તમારો એકાઉન્ટ બનાવવા માટે તમારી વિગતો દાખલ કરો એવું લખેલ આવે છે ત્યાં બે ઓપ્શન છે હું એક વિદ્યાર્થી છું હું શિક્ષક છું જો વિદ્યાર્થી તરીકે આપણે રજીસ્ટ્રેશન કરવાનું છે તો વિદ્યાર્થી ઓપ્શન પસંદ કરવાનો છે અને નીચે આપણે યુનિક આઈડી બાળકનો નાખવાનો છે અથવા બાળક તરીકે જે વિદ્યાર્થી લોગિન કરે છે એનો આપણે ઇનિક આઈડી નાખ્યા પછી વિગતો મેળવો એના ઉપર ક્લિક કરતાં અહીં આપ જોઈ શકો છો કે બાળકનું નામ અને ધોરણ આવી ગયું છે પછી મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે મોબાઈલ નંબર એન્ટર કરવાની વાત આવે છે એટલે આપણે બાળક એક મોબાઈલ ઉપર એક જ બાળકનું રજીસ્ટ્રેશન થશે એટલા માટે એક મોબાઈલ નંબર લખવાનો છે અને પછી આપણે એક જાતે ક્રિએટ પાસવર્ડ કરવાનો છે જેમ કે એક મેં પાસવર્ડ તૈયાર હતો એ જ મોકલી દીધો છે ઓકે પછી કેપ્ચા કોડ લખેલ છે કેપચા દરેક વખતે આપણે કેપિટલ જ છે એ ખાસ ધ્યાન રાખવાનું છે કેપિટલ ફંડમાં કેપ્ચા લખ્યા પછી સાઈન અપ કરો સાઇન અપ કરતાં આપણને એક જે મોબાઈલ નંબર એન્ટર કર્યો છે એના ઉપર ઓટીપી આવશે એ ઓટીપી અહીં આપણે દાખલ દાખલ કરવાનો છે ઓકે ઓટીપી વેરીફાઈડ થઈ ગયો છે અને પછી અભિનંદન રજિસ્ટ્રેશન સક્સેસફુલ લોગ ઇન એવું આપણને એક મેસેજ મળશે જેના ઉપર આપણે ક્લિક કરવાથી આપણે લોગ ઇન થઈ શકશું હવે અહીં આપણે જોવાનું એ છે કે મોબાઈલ નંબર અને પાસવર્ડ આપણે બે જે રજીસ્ટ્રેશન કર્યા છે એનાથી જ આપણે લોગિન થવાનું છે અહીં મોબાઈલ નંબર આપણે લખશું ઓકે અને નીચે આપણે કેપ્ચા લખવાનું થાય છે જે કેપચા આપણે કેપિટલમાં છે મેં આગળ વાત કરીએ રીતે તો કેપિટલમાં કે એન કે પી જેટ ઓકે અને ત્યારબાદ આપણે ભૂમિકા પસંદ કરવાની છે કે આપણે શિક્ષક તરીકે કે વિદ્યાર્થી તરીકે આપણે વિદ્યાર્થી તરીકે રજીસ્ટ્રેશન કર્યું તો એટલા માટે વિદ્યાર્થી પસંદ કરશું અને લોગિન ઇન થશું લોગ થયા પછી આપણને આ રીતે આ બાળકનું નામ સાથે અહીં આવી જાય છે જેમાં આપણે જમણી સાઈડ ઉપર ત્રણ જે ટપકાવાળા સિમ્બોલ દેખાય છે એના ઉપર ક્લિક કરવાથી આપણા બાળકનું નામ અને સાથે એની માહિતી અપડેટ કરવા માટે જે અંગત વ્યક્તિગત માહિતી છે એ અપડેટ કરવા માટે પણ અહીં કોલમ આપ્યો છે જેમાં આપણે અપડેટ કરી શકશું જેમ કે અંગત માહિતી છે એમાં ફોટો તમે ચેન્જ કરી શકો છો યુઝરનેમ તો આપણે લખેલું જ છે બાળકનું નામ આવેલું છે પછી છેલ્લું નામ છે અને પાસવર્ડ બદલવા માટે અને એકાઉન્ટ રદ કરવા માટેનો અહીં ઓપ્શન આપેલા છે ઓકે એની બાજુમાં આપણે ત્રણ આડી લીટી છે એના ઉપર ક્લિક કરશું તો અહીંથી આપણે ઇંગ્લિશ અને ગુજરાતી ભાષા પણ તમે ચેન્જ કરી શકો છો આ ઇંગ્લિશ ભાષા છે આ ગુજરાતી ભાષા છે ભાષા ચેન્જ કરવા પછી આ બાજુમાં જે ત્રણ આડા લીટા છે એના ઉપર આપણે જો ક્લિક કરશું તો આપણને ડેશબોર્ડ જોવા મળશે માય લર્નિંગ પ્રોસેસ છે પછી માય લર્નિંગ પ્રોસેસ એટલે કે તમે કયા વિષયના કેટલા વિડિયા અને એનું શૈક્ષણિક મટીરીયલ છે એ જોયું છે એની વાત કરવામાં આવી છે મેં અત્યારે જ એકાઉન્ટ બનાવ્યું છે એટલા માટે હજી આ વિદ્યાર્થીએ કશું જોયો નથી એમ કહી શકાય જોયેલા વિડીયા માટે બતાવે છે એની બાજુમાં વિશેષ સંસાધનોનો ઓપ્શન છે અહીં માની લો કે ગુજરાતી હિન્દી ગણિત સંસ્કૃત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી આ બધા છે એ ધોરણ આઠના આ બાળક ધોરણ આઠમાં હતો એટલા માટે ધોરણ આઠના જ વિષયો બતાવે છે માની લો કે આપણે કોઈ એક વિષય ઉપર ક્લિક કરશું તો અહીં ગુજરાતી ઉપર ક્લિક કરતો તો ઉપર તમને લખેલો જ બતાવે છે કે તમે વિષય પસંદ કર્યો છે એ ગુજરાતી છે અને પ્રકરણ એને નીચેનામાંથી સિલેક્ટ કરો આ આઠમા ધોરણના ગુજરાતીના પ્રકરણો છે અહીં તમે જોશો તો એમાં બજારમાં એક જ દે ચિનગારી ઝૂમો ફિસ્તી તને ઓળખું છું માં એક મુલાકાત ધુલીએ મારક આ બધા ગુજરાતીના પ્રકરણો છે અહીં કન્ટેન્ટ અમને સરસ મજાનું તૈયાર કરી અને આઈસીટીનો ઉપયોગ કરીને અહીં મૂક્યો છે જેમ કે આપણે એક અત્યારે બજારમાં છે એકમ સિલેક્ટ કર્યો છે ગુજરાતી વિષયનો તેમાં એ રિસોર્સ અને શબ્દ સંગ્રહ એ બે આપેલો છે તો વિડીયો પહેલો આપણે ક્લિક કરેલ છે એટલે વિડીયો માટે ક્લિક કરતા આપણે એ બજારમાં એકમનો વિડીયો આપણને

ત્યાંથી બાળકો અને શિક્ષકો બંને માટે ખૂબ જ ઉપયોગી છે અહીં બાજુમાં આપણે ફૂલ સ્ક્રીન કરવા માટેનો પણ ઓપ્શન આપેલું છે હા ઓકે મિત્રો અહીં તમે જે કોમેન્ટ કરવી હોય તો પણ અહીં કરી શકો છો આ વિડીયોના સંદર્ભમાં અને સાથે લાઈક બટન પણ આપેલું છે પછી એ રિસોર્સની અંદર આપણે વાત કરશું તો કે આ બજાર એકમની અંદર બાકીના જે શૈક્ષણિક મટિરિયલ છે એની યુટ્યુબ સાથેની લિંક કનેક્ટેડ છે જેથી કરીને તમે ત્યાંથી સીધા યુટ્યુબ સાથે જોઈ શકો છો અને પીડીએફ જેવું મટિરિયલ છે એ તમે ડાઉનલોડ પણ કરી શકો છો જે એકમને ઉપયોગી છે એટલે કે સંદર્ભ સાહિત્ય તરીકે આનો પણ આપણે શિક્ષક તરીકે અને વિદ્યાર્થીઓ પોતાની રીતે કરી શકશે અહીં આપેલા પ્રશ્નો તમે જોઈ શકો છો પીડીએફ સ્વરૂપે સચિત્ર સાથે સરસ મજાની પીડીએફો બનાવેલી છે જે આપણે બધાએ સારી રીતે જોઈ શકીએ છીએ અને સાથે શબ્દ સંગ્રહ શબ્દ સંગ્રહ એટલે અહીં આપેલા નથી પણ જે અઘરા શબ્દો અને જે પારિભાષિક શબ્દોની અહીં જરૂરિયાત છે એવા શબ્દો અહીં આપણે બાકીના એકમની અંદર મૂકેલા છે અને સાથે આપણે અહીં ટેસ્ટ માટે પણ તમને મૂલ્યાંકન માટેનો ઉપયોગી વસ્તુ છે અહીં જોજો કુલ સમય છે અને તમે સ્ટાર્ટ કરી શકો છો ક્વિજ ક્વિઝ સ્ટાર્ટ કરશો એટલે અહીંથી ચાલુ થાય છે પ્રશ્ન એક છે સાથે જ્યાં માણસોને વધારે અવર જવર હોય ત્યાં વાહન ચળથી ચલાવવું જોઈએ એવા ખરા ખોટાના ઓપ્શન અહીં આપેલા છે તમે નેક્સ આપશો એટલે બીજા પ્રશ્ન આવશે એ રીતે અહીં દસ પ્રશ્નોની જે ક્વિઝ આપેલી છે એ પણ સરસ મજાની તૈયાર કરેલી છે અને એન્ડ ઉપર આપી અને તમે ત્યાંથી નીકળી શકો છો તમારું રિઝલ્ટ પણ તમે જોઈ શકો છો આ રીતે રિસોર્સ લર્નિંગની અંદર બાકીના આ રીતે એકમ દરેક દરેક વિષયના આ રીતે આપણે એકમો આપેલા છે સાથે સાથે અને સરસ મજાની સમજૂતી આપેલી છે અહીં ગુજરાતી હિન્દી ગણિત સંસ્કૃત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી આટલા વિષયો આપેલા છે સાથે એની આપણે નીચેનો ઓપ્શન શબ્દ સંગ્રહ જોઈશું શબ્દ સંગ્રહ છે એમાં પણ આપણે સોરી ગુજરાતી વિષય પસંદ કરશું અને ગુજરાતી વિષયમાં આપણે એક જ બે ચિનકારી ઓપ્શન પસંદ કરવાથી આપણને આ રીતે હજી મિત્રો આમ આમાં એપ્લિકેશનમાં સમીક્ષા ચાલી રહી છે એટલે ક્યાંક અમુક જગ્યાએ આપણે ડોક્યુમેન્ટ અને આ રીતે મૂકવાની બાકી છે કેટલા તમે પછી મૂલ્યાંકનની આપણે વાત કરશું એ પછી બધા મૂલ્યાંકન એક સાથે જે બાળક જે ધોરણમાં છે અથવા શિક્ષક હોય તો જે જે ધોરણ તમે પસંદ કર્યું છે તમામ વિષયોની અંદર કયા બાળકએ કેટલી એક્ઝામ આપી છે એનું મૂલ્યાંકન તમને અહીં સરસ રીતે બતાવે છે અને કેટલા ટાઈમની અંદર અને કેટલા માર્ક્સ મૂક્યા આવ્યા છે એ બાળકને જાતે પોતે પોતાનું સૌ મૂલ્યાંકન કરી શકે છે એ મૂલ્યાંકન માટે છે પછી રેમેડિયલ લર્નિંગનો એક ઓપ્શન આપેલો છે અહીં રેમેડિયલ લર્નિંગની અંદર તમે તમારા ધોરણની અંદર જેટલા વિષયો છે એ વિષયોમાંથી તમે આપણે પુનરાવર્તન સાથે જે મૂલ્યાંકનની અંદર તમારે પ્રશ્નો ખોટા પડ્યા છે એવા અહીં પ પુનઃ એનું આપણે પુનરાવર્તન કરવા માટેનું પણ ઓપ્શન આપ્યું છે અને દરેક વિડીયાની સાથે આપણે યાદ કરાવું કે અહીં ત્રણ ટપકા છે એની બાજુમાં ક્લિક કરતાં એના ઉપર ક્લિક કરતાં ડાઉનલોડનો ઓપ્શન આવે છે જેથી કરીને આપણે મોબાઈલની અંદર આ વસ્તુ ડાઉનલોડ પણ કરી શકીએ છીએ પછી ગૃહ કાર્ય છે ગૃહ કાર્ય જે આપણે શિક્ષક લોગનમાંથી શિક્ષક તૈયાર કરીને ગૃહ કાર્ય આપે છે એના વિશેની અહીં વાત કરવામાં આવે છે ક્વિઝ સર્ચ છે અહીં તમે જે ક્વિજો આગળ આપણે વાત જોઈ છે એમાં સીધી ક્વિઝ પણ તમે આપી શકો છો ધૂળીએ માર્ગ આપણે પસંદ કર્યો છે તો એની વસ્તુ અહીં તમને એ રીતે મળશે અને વાતચીત એટલે કે આપણે વિદ્યાર્થી તરીકે અથવા શિક્ષક તરીકે પોતે કોમેન્ટ બોક્સમાં કોઈ પોતાની મૂંઝવણ કે પ્રશ્ન હોય અને એને મળેલો જવાબ તમે અહીં જોઈ શકો છો અને છેલ્લે સર્ચો વાત છે સાથે એક અહીં આપણે યાદ કરાવી દઈએ કે આ એપ્લિકેશન છે જીઈટી એટલે કે ગુજરાત એજ્યુકેશન ટેકનોલોજીસ તરીકે આ સંસ્થા દ્વારા તૈયાર કરેલી છે અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ આનું સંચાલન કરે છે એક સરસ મજાની એપ્લિકેશન છે દરેક વિદ્યાર્થી અને શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી છે એટલે આપણે સગુએ આને ઇન્સ્ટોલ કરવી જોઈએ અને બાળકોએ તો ખાસ ઇન્સ્ટોલ કરી અને આમાંથી આપણને પોતાના વર્ગના પોતાના વિષયના અને પોતાના એકમના સરસ મજાની રીતે સમજણ મેળવી અને પોતે પોતાની અધ્યયન નિષ્પત્તિઓ વ્યવસ્થિત રીતે સિદ્ધ કરી શકે છે ચાલો મિત્રો આવજો સૌને જય શ્રી કૃષ્ણ